देवभूमि द्वारका जिल्लाना जामखंभाळिया खाते जिला होमगार्ड कचेरी खाते जिला कमांडर ऑफिसर गोपालभाई नकुम, इंस्पेक्टर डीपी जाडेजा और जामनगर जिला कमांडर भिंडी साहेबनी हाजरी में खंभाळिया तालुकाना नवा ऑफिसर कमांडिंग संदीपभाई खेतिया ने के जो घणी सामाजिक संस्थाओं साथे सेवा कार्यों में जोड़ायेला है और घणा समय थया लोकप्रिय और सेवाभावी युवान होय અને આમ પણ આ હોમગાર્ડ્સનું પણ કાર્ય લોકસેવાનું હોય તેઓની સીધી નિમણૂક ઓફિસર કમાન્ડિંગ તરીકે થયેલી હોય, જેઓને જિલ્લા કચેરીમાં રેન્ક ઇસ્યુ કરવામાં આવેલ છે. તે પ્રસંગે જિલ્લા કમાન્ડર શ્રી ગોપાલભાઈ નકુમે શુભેચ્છા પાઠવી અને ખંભાળિયા તાલુકાની હોમગાર્ડની સેવા કરવા જણાવ્યું હતું. જય હિન્દ. હું સંદીપ ખેતિયા, કમાન્ડિંગ ઓફિસર ખંભાળિયા તાલુકો. 1962માં જે હોમગાર્ડની સ્થાપના થયેલી છે એમાં મને ખંભાળિયા તાલુકાના ઓફિસ કમાન્ડર તરીકે જોડાવાથી હું ગૌરવ અનુભવું છું અને હું તન મન ધનથી આ સહકાર આપીશ. આ હોમગાર્ડ છે એ શિસ્ત, સેવા અને સંગઠનને વરેલી છે. એ દળમાં જોડાતા હું ખૂબ જ આનંદિત અનુભવું છું. અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કમાન્ડર શ્રી ગોપાલભાઈ નકુમ અને જામનગર જિલ્લાના કમાન્ડર શ્રી ભિંડી સાહેબ પત્રે મને રેન્ક આપવા માટે હાજર રહ્યા હતા તે બંને ઓફિસરોનો હું આભાર માનું છું અને તેમના દ્વારા જે મને હોદ્દો મળ્યો છે એ હોદ્દાને હું તન મન ધનથી હું સેવા કરીશ અને ખંભાળિયા હોમગાર્ડ યુનિટનું નામ ગુજરાતભરમાં પ્રથમ નંબરે આવે એવી હું આપ સૌને ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત. ખંભાળિયા યુનિટમાં ઓફિસર કમાન્ડિંગ તરીકે સંદીપભાઈ ખેતિયાને રેન્ક અર્પણ કરતા ખૂબ જ આનંદની લાગણી થાય છે. જેઓ સંદીપભાઈ ખેતિયા ઓફિસર કમાન્ડિંગની નિમણૂક થતાં ખૂબ જ એને અનુભવ, એની પ્રગતિ અને દળમાં જોડાય અને આ દળ હોમગાર્ડ દળની અંદર એની નિષ્ઠાપૂર્વક સેવા બજાવે એવી અપેક્ષાએથી આજે એને રેન્ક પહેરાવવામાં આવે છે. એની કામગીરી, વિશેષ કામગીરી ધાર્મિક, સામાજિક અને સેવાઓ સંસ્થા સાથે જોડાયેલા છે. જૈન્સ ગ્રુપના એ પ્રમુખ છે, ઇન્ટરનેશનલ જૈન્સ ગ્રુપ સાથે પણ જોડાયેલ છે. પણ એક એને કે આ હોમગાર્ડ દળ છે, એક સેવાભાવી દળ છે, તે એમને એમ થયું કે આપણે હોમગાર્ડ દળમાં જઈ અને આપણે કંઈક આ સેવાભાવ આપણી કરી શકીએ, એના અનુસંધાને એ આપણા હોમગાર્ડના સભ્ય બન્યા છે, હોમગાર્ડ દળમાં જોડાણા છે. ખંભાળિયા યુનિટ ઓફિસર કમાન્ડિંગની એ જુદા જુદા હોમગાર્ડની સેવાઓમાં જોડાય અને સારી અને નિષ્ઠાપૂર્વક અને ની કાર્ય સારું સંભાળે એવી અપેક્ષા સાથે એમને બિરદાવીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત.